હવે વાત કરીએ રાશિ મંડળની તો પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ છે મેષ રાશિ એટલે જેના અક્ષર છે અલ અને ઈ મેષ રાશિવાળા જાતકોને કામકાજની અંદર મિત્રો આજે પ્રસન્તાનો એક સારો અનુભવ થશે પ્રસન્નતા આજે જળવાઈ રહેશે સ્નેહીના સંપર્ક દ્વારા સારા લાભની શક્યતાઓ પણ દેખાઈ રહી છે વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ પણ બની રહ્યા છે પરિવારના સુખમાં તો વૃદ્ધિ આજે થવાની જ છે કારણ કે આજનો દિવસ તમારા માટે ભગવાન ભોળાનાથની કૃપાથી ખૂબ જ સારો જવાનો છે ચોખા અને દૂધ આ ચોખા અને દૂધનું આજે ભગવાન ભૂણાનાથના મંદિરમાં જાઓ ભગવાન ભોળાનાથને ચડાવો અને પ્રાર્થના કરો મૃત્યુજય મંત્રનો જાપ કરો તો મારું કાર્ય સફળ બનશે હવે વાત કરીએ વૃષભ રાશિની અક્ષર બહો છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજે સરકારી કામકાજ અથવા આવા કોઈપણ પ્રકારના કામકાજમાં સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે કરેલા કાર્ય ચોક્કસ એક સારા ફળ આપશે ફળદાયી બનશે આજે નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં સારા સમાચાર મળે એવા યોગ પણ બની રહ્યા છે ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય મતલબ આજનો દિવસ આ પ્રમાણે વ્યવસાય ક્ષેત્રની અંદર સારો દેખાય છે ભગવાન ભોળાનાથની જ્યારે પ્રાર્થના કરો ત્યારે ઘઉંમાંથી બનાવેલી ઘઉં અને ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ભગવાનને આજે પ્રસાદ તરીકે ધરાવજો મનની પ્રસન્નતાની સાથે સાથે દરેક પ્રકારના કાર્યમાં તમને યશની પ્રાપ્તિ પણ થશે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો થોડું સાચવવું પડશે કારણ કે કામકાજ કરીએ અને છતાંય જો નિરાશાઓ મળે તો કામકાજમાં આપણને હતાશા આવી જતી હોય છે પણ નિરાશાજનો અનુભવ આજના દિવસ માટે થાય એનો મતલબ એવો થયો અત્યારે સૂચવવાનું કારણ મૂળ એટલું છે કે કદાચ તમને જે લાગતું કે આ નિરાશા જેવું કામકાજ દેખાઈ રહ્યું છે કાં તો એ કામ બીજા દિવસે કરો અથવા તો એ કામ ધીરજથી કરો સારી સફળતા અપાવશે ઘરની અંદર સંતાનોના પ્રશ્નમાં પણ કદાચ થોડી ચિંતા આજના દિવસ માટે દેખાય તેવા યોગ દેખાઈ રહ્યા છે ઇષ્ટમિત્રોનો મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ આજના દિવસ માટે ખૂબ જ વધારો થાય મતલબ ધાર્મિક વૃત્તિ કેળવાય નજીકમાં ભગવાન ભોળાનાથનું મંદિર હોય તો શેરડીના રસ દ્વારા જે અભિષેક જો અનુકૂળતા હોય તો ચોક્કસ કરી લેજો કારણ કે આજ તો સોમવાર છે ભગવાન ભોળાનાથનું સાનિધ્ય ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ મિત્રો કર્ક વાત કરીએ ડો અને હો અક્ષર છે કર્ક રાશિના જાતકોને આજે ધન અને માન બંનેના વ્યયની સંભાવનાઓ દેખાય છે થોડું સાચવીને કામકાજ કરવું પડશે નોકરીયાત વર્ગને કદાચ પરેશાની થોડી રહેશે આજના દિવસ માટે થોડોક માનસિક તણાવ પણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે એકંદર આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો પણ છે થોડોક સાચવવા જેવો પણ છે આજના દિવસે ભગવાનને શેરડીના રસ દ્વારા જો અભિષેક કરવામાં આવે અથવા તો નજીકમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય ત્યાં જળ ચડાવવામાં આવે તો બંને વસ્તુ તમારા માટે આજે શ્રેષ્ઠ રહેશે પણ જળા ચઢાવતી વખતે પાણીની અંદર થોડુંક સિંધુ કંકુ નાખજો અથે ચંદન અને સાથે સાથે થોડાક સફેદ તલ નાખજો સફળતા સારી મળશે સિંહ રાશિ મો અને ટના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને મિત્રો કામકાજની અંદર એક સફળતાના સારા યોગ આજના દિવસ માટે બની રહ્યા છે ધંધાની અંદર પણ નવી અને સારી તકો મળ્યા છે નોકરીયાત વર્ગને બઢતીની તકોની સંભાવનાઓ પ્રબળ બની રહી છે પારિવારિક સંબંધોમાં ચોક્કસ એક સારો લાભ થશે આજના દિવસ માટે આજનો દિવસ તમારા માટે સારો છે કન્યા રાશિ પઠ અને ન અક્ષર છે કન્યા રાશિના જાતકોને ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે પ્રતિસ્પર્ધી પક્ષ દ્વારા એક સારા વિજયની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે મતલબ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો આત્મવિશ્વાસમાં એક સારો વધારો થશે ઘરમાં આનંદનું વાતાવરણ જળવાય એવા સારા યોગ ચંદ્રબળના આધારે કન્યા રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ એટલે રો અને તોજેના અક્ષર છે એવા જાતકો માટે ભાગીદારો સાથે મિત્રો આજે વૈચારિક મતભેદ થવાની સંભાવનાઓ દેખાઈ રહી છે થોડું સાચવીને કામકાજ કરવું પડશે નવા સંબંધોમાં પણ થોડી નિરાશા આજના દિવસ માટે દેખાશે નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે સંતાન પક્ષે ખૂબ જ સારા સમાચાર આજના દિવસ માટે આપ મેળવી શકશો વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નવા નો અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને પરિશ્રમ કરીને છતાં ક્યારેક એવું લાગ્યા કરે કામ થોડું અધૂરું દેખાઈ રહ્યું છે પણ થોડીક મહેનત વધારે કરવી પડે સ્વજનો હસ્તક્ષેપ તમારા કાર્યમાં કદાચ થોડોક દેખાય જેના કારણે તમારું મન વિચલિત થાય તેવી સંભાવના છે નોકરીયાત વર્ગને સહયોગીઓનો એક સારો સહકાર પ્રાપ્ત થશે જેના કારણે તમારું કામ આગળ વધશે વ્યવસાયમાં ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે પ્રબળ દેખાઈ રહી છે હવે વાત કરીએ રાશિની તો ભ ધ ફ અને ધ જના અક્ષર સિવાય ધનરાશિવાળા જાતકો માટે આજે વાત કરીએ તો ભાગ્ય આજે અનુકૂળ દેખાઈ રહ્યું છે તમારું સ્વ રાજનૈતિક ક્ષેત્રની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે વિકાસના કાર્યમાં ચોક્કસ એક સારી ગતિ આવે તેવા યોગ પણ બની રહ્યા છે દિવસ આનંદમાં પસાર થાય આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે એકંદરે સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ કોલર મિત્ર સાથે વાત કરીએ હવે વાત કરીએ મકર રાશિની ખો અને જો અક્ષર છે તો મકર રાશિવાળા જાતકો માટે આજે વાદ વિવાદના કામકાજમાં થોડું બચીન કામકાજ કરવું પડશે આર્થિક સ્થિતિમાં સુધારો થોડો મધ્યમ દેખાઈ રહ્યો છે ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ સારા ધનલાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે છે સાથે સાથે આજે વાદવિવાદના કામથી બચવાનું રહેશે આર્થિક સ્થિતિમાં તો સાધારણ સુધારો દેખાઈ જ રહ્યો છે ધંધાની અંદર પ્રગતિને ધનલાભ તો થશે જ પણ પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે તો આ થોડુંક જો ધ્યાનમાં રાખીને આગળ વધવામાં આવે ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને કામકાજની અંદર એક સફળતા અને સફળતા દ્વારા મળતી ખુશી એનો અનુભવ આજે થશે નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે સાથે સાથે સ્વજનો સહયોગ પણ સારો મળશે ધંધાની અંદર સારો સુધારો જોવા મળે આજનો દિવસ આ પ્રમાણે તમારો રહે તેવી સંભાવનાઓ દેખાય છે મીન રાશિ દ જ અને દના અક્ષર જેવા મીન રાશિવાળા જાતકોને માનસિક તનાવ આજના દિવસ માટે થોડો રહેશે કામકાજમાં મધ્યમ સફળતા દેખાઈ રહી છે આજના દિવસ માટે સાચવીને પ્રમાણે કામકાજ કરવું રહ્યું હવે વિરોધીઓ દ્વારા થોડીક સાવધાની રાખવી પડશે ખર્ચની બાબતમાં પણ થોડુંક સંભાળીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે ખૂબ જ જરૂરી છે જય ગણેશ એક કોલર મિત્ર સાથે વાત કરીએ હેલો